બરાબર છે. આપણી સાથે કોલર જોડાઈ રહ્યા છે, આપણે જોઈએ તેઓ શું કહેવા માંગે છે. કિરણબેન જી, કિરણબેન શું કહેવા માંગો છો આપ? હા, હું મેડમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આપણા દેશમાં અરબ કન્ટ્રીઝમાં જે લો છે, શું એ આવા જરૂરી નથી લાગતા? બદલાની વાત નથી કરતા, એ જે લોસ છે સારા છે એમાં ના નથી બેન. તમારો તમે અમારા દિલની વાત કરો છો એમાં બિલકુલ ના નથી, પણ આપણું જે ડેમોક્રેસી છે, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એમાં આપણે તાલિબાની લો યા શેરિયત લો ની વાત કરશું તો કશું મેલ નહીં પડે ને. આપણે પાછું એ બધું હવામાં ને હવામાં રહી જશે. એના કરતા આપણે વેન્જન્સ ની, ગુના ની, રિવેન્જ ની વાત ના, બદલા ની વાત ના કરીએ, પણ આપણે એવા લોઝ ની વાત કરીએ. સૌથી પહેલા તો આપણે જે આટલા દિવસથી ડિસ્કસ કરીએ છીએ કે લોઝ આર ધેર, હા સમ લૂપહોલ્સ આર ધેર, પણ લોઝ આર ધેર, એને અમલીકરણની ઇમ્પોર્ટન્ટ છે, અને જે આપણે શું કહેવાય કન્વિક્શનો કરવાના છે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારું બેન એવું કેવું છે કે પ્લીઝ આપણે અગર હેટરેડ, આપણે હેટરેડ ફેલાવશું તો યુ નો ધ વર્લ્ડ વિલ બીકમ અ વેરી બેડ પ્લેસ ટુ લિવ ઇન. આપણે હેટરેડ નહીં ફેલાવીએ, આપણે રિવેન્જ નહીં ફેલાવીએ, આપણે બદલો નહીં મૂકીએ, પણ આપણે એટલું જ રિક્વેસ્ટ કરીએ ગવર્મેન્ટને કે તમે જલ્દી કન્વિક્શન કરો. અને તમે તો કહો હંમેશા, મારે એવું ફેવરિટ છે કે ભાઈ હ્યુમન રાઇટ્સ મુતાબિક, હું હ્યુમન રાઇટ્સ મુતાબિક જ માગીશ કે હું હ્યુમન રાઇટ્સ મુતાબિક આપણે 4x4 ફૂટના રૂમમાં એક ભાઈને મૂકી, એ ભાઈને જે બી હોય એને પરપેટેટરને મૂકી દેવાના, જમવાનું પૂરતું આપવાનું, અને પછી જોવાનું એની શું હાલત થાય છે. તમને યુ કેન ઇમેજિન કે તમે 24 કલાકે 4x4 ફૂટના રૂમમાં રહો તો શું થાય. એટલે આટલું કરશો ને તો બી બહુ છે બેન. રોઝન, આ જયારે કિસ્સો ઉભો થાય છે, આ રીતના જયારે પણ બનાવ ઉભા થાય છે, છાપામાં એવું એક પણ ન્યુઝપેપર નહીં હોય રોજ જ્યાં રેપ કે એવા બધા કિસ્સા છપાતા ન હોય. હવે તો પહેલા એક પેજ આવતા, હવે તો ડબલ પેજીસ આવી રહ્યા છે. એક્ઝેક્ટલી. પણ આમાં જયારે ચર્ચાઓ થતી હોય છે, જે તમે કહો છો કે આપણી સોસાયટી મોસ્ટલી મેલ ડોમિનેટિંગ સોસાયટી છે, આપણે ઘરમાં પણ છોકરી જીન્સ પહેરે, શોર્ટ્સ ના તો આવા નહીં પહેર, એટલે શું કપડાની બાબતમાં જ છોકરીઓ ઉપર રેપ થાય છે? મેન્ટાલિટી છે એ એક કેવી છે? કપડામાં ઘરમાં કે છે જીન્સ પહેર ના પહેર ને શોર્ટ્સ ના પહેર, બહાર તો કે છે પહેરો પહેરો, એવરીબડી હેઝ ટુ લુક પ્રેઝન્ટેબલ. સાહેબ આજે ટાઈ પહેરીને આવ્યા છે, સારા તમે સારા કોટ પહેરો છો, વી હેવ ટુ બી ઓલ પ્રેઝન્ટેબલ, અને એમાં કોઈ ખોટું નથી પ્રેઝન્ટેબલ થવાનું. પણ આ તો છોકરો એક્સક્યુઝ કરે છે, જેમ તમે બી કહ્યું કે બુઢા 80 વર્ષની છોકરીનું બી રેપ થાય છે અને 80 વર્ષની બાળકીનું બી રેપ થાય છે. ધેટ એટલે ઇટ ડઝન્ટ મીન કે કપડા હેઝ ગોટ ટુ ડુ એનીથિંગ વિથ ઇટ. ના તો હું તો કહું છોકરા રોજ બોડી બિલ્ડિંગ કરે છે, આપણે કૂદી પડે છે લોકો પર ના, એટલે લેટ એક્સેપ્ટ ધેટ. યસ, આપણે કે આપણે એટલે એટલું તો આપણે હ્યુમન બીંગ છીએ, આપણે જાનવર નથી, જાનવરો બી નથી કોઈ પહેરતા. પણ આ આ જ મુદ્દો ઉઠતો હોય છે કે છોકરીઓ આવા કપડા પહેરે છે શું કામ? અરે મુદ્દા માટે જાણે કે એક મિનિટ મિનિટ, કાલે પેલા સાહેબે પ્રણબ મુખર્જીના સને કહ્યું, સન નહીં સમજ તો, હા ડેન્ટેડ ને પેન્ટેડ. અરે યાર અમે અહીંયા આવ્યા છે તો અમે બી ડેન્ટેડ પેન્ટેડ થઈને આવ્યા છીએ, એમાં ખોટું શું છે? પણ વોટ ઇઝ રોંગ ઇન બીકમ ડુઇંગ ડેન્ટેડ પેન્ટેડ? બીજી વાત મને બિલકુલ ના ગમી કે કેન્ડલ માર્ચ કરે છે. અરે કેન્ડલ માર્ચ તો સારું છે. અગર મેં પહેલા દિવસે બી જોયું કે ના ના, આપણા વસ્ત્રાપુર લેકમાં છોકરાઓ બ્લેક કલર ના કપડા પહેરીને કેન્ડલ માર્ચ કરતા હતા સ્ટુડન્ટ્સ, તો મને બહુ ગમ્યું કે ઘરે ટીવી જોવે, ટાઈમ બગાડે, તાળા મારે, કિટલી પર બેસે, એના કરતા એટલીસ્ટ એક કેન્ડલ માર્ચ કરે છે, એમાં કઈ ખોટી વાત નથી. ઇટ ઇઝ શોઈંગ સોલિડેરિટી, એટલે મને તો એ ગમ્યું. એટલે કમિંગ બેક ટુ, કપડા બગડાતા આ તો બધા બહાના છે બેન, નાચ ના જાણે આંગણ ટેડા જેવી વાત ચાલે છે. પ્રશાંતભાઈ, જે રીતના બળાત્કારના કિસ્સાઓ ઉભા થતા હોય છે, મોસ્ટલી કિસ્સામાં એ જોવા મળતું હોય છે કે જે તે રેપ કરનાર વ્યક્તિ નજીકની જ વ્યક્તિ હોય છે, ઓળખીતી વ્યક્તિ હોય છે, તો એ વિશે આપ શું કહેશો? મોટે ભાગે એવું જોવા મળ્યું છે વર્લ્ડ ઓવર, આખી દુનિયામાં, ઇન્ડિયાની વાત નથી, મોટે ભાગે નેબર્સ જે હોય છે, નેબર્સ અને સગાવાલા, એમાંથી પહેલા તો ઇન્સેસ્ટ આવા રેપ્સ બધા થાય છે. ઇન્સેસ્ટ એટલે નજીકના સગાવાલાઓ દ્વારા થતા આવા કોઈ અડપલા કે રેપ ત્યાંથી શરૂ થાય છે. કારણ કે બાળક એનો પ્રતિકાર કરતું નથી, બાળકને કંઈ કહેવા જાય તો કે એ તો ઓળખે છે, એટલે સાથે રમે છે, એટલા માટે થઈને મા બાપ જ એને એને છાવરે છે ઘણી વખત, કે શરૂઆતમાં એમને કારણ કે ખબર નથી હોતી એટલા માટે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આવા લોકો આ પ્રકારના કોઈ પણ ઘટનામાં કે બીજી રીતે સંડોવાતા હોય છે, હું મેયસની વાત કરું છું, તો એવા લોકો મોટે ભાગે ભીરુ અને બિક્કણ પ્રકૃતિના હોય છે, અને એટલા માટે જ એ લોકો એવા નાની છોકરીઓ પર એ પ્રકારનું કૃત્ય કરતા હોય છે કે એ ક્યારેય સામનો ન કરી શકે. બીજું કે કંઈ પણ કહે તો નાની છોકરી માટે પોતે સામેથી સમજાવી શકે કે ભાઈ આ તો ખોટું બોલે છે, હું તો એને આમ કરતો હતો, હું તો એને આવી રીતે ટચ કરતો હતો, એટલે એ આખી વાત જે છે એ જુદી વાત ત્યાં આગળ થઈને ઉભી રહે છે. બીજી મહત્વની વાત એ છે કે જ્યારે આ પ્રકારના અનુભવો જે છે, તમે એક રિસર્ચ કે સર્વે કરો તો ડેફિનેટલી હું એવું કહી શકું કે એ ઇન્ડિયા હોય કે ઇન્ડિયાની બહાર, આવા જે ટચના કે બીજા કોઈ ઇન્સેસ્ટ કોઈ પણ એક્સપિરિયન્સના જે અનુભવો છે, એ મોટે ભાગે 10માંથી લગભગ 4 થી 5 છોકરીઓને મિનિમમ થયેલા હોય છે. કોઈ પણ એક યા બીજા સ્વરૂપે અથવા હળવા સ્વરૂપે આવા સંશોધનો ડેફિનેટલી થયેલા છે. આ રિસર્ચ કહે છે
બીજી એક વાત હું તમને કહું કે જ્યારે પણ એક આગળની વાતમાં હું જોડવા માંગીશ, બે મુદ્દાઓ મારા ધ્યાનમાં આવ્યા છે. એમાં સૌથી પહેલી વાત કપડાની વાત છે, જે બહુ વાહિયાતની નોનસેન્સ વાત છે. આ દેશ ડેમોક્રેટિક છે, જેને જે પહેરવું હોય તે પહેરી શકે, એ સરકારની, ગવર્નમેન્ટની, તંત્રની, પોલીસની જવાબદારી છે કે સેફટી ને સિક્યોરિટી બધાને પૂરી પાડે, એમાં કોઈ બેમત નથી. એટલે એ આખો મુદ્દો જોડી જાય છે. હમણાં કોઈ કે એક ચર્ચા દરમિયાન આઈ એક્સેપ્ટ કે તમે રસ્તા પર બિકીની પહેરીને અત્યારે ના પડો, પણ તમારે બિકીની નહીં પહેરે તો શું પડે? ઉત્તર બીચ પર આપણે આવા કપડા પહેરીએ તો લોકો આપણી પર હસે છે. ના ના, સમજુ છું રુઝાન, દેટ ઇઝ રાઈટ. પણ હું જે મુદ્દાની વાત કરું છું કે આપણને ડેમોક્રેટિક કન્ટ્રી તરીકેમાં જે બેઝિક મૂળભૂત રાઇટ્સ છે, એ રાઇટ્સને પણ તમે તાલિબાની તરીકે તમે એને કંટ્રોલ કરવા માંગો છો, એના પ્રત્યે મારો વાંધો છે, ખોટી વાત છે. ચોક્કસ સ્વચ્છંદી થવું નહીં જોઈએ, આ બહુ ઇન્વર્ટેડ કોમામાં હું આ વાત કરું છું. હવે કઈ હદ સ્વચ્છંદી એ પાછો ચર્ચાનો વિષય છે. આ એક વાત. બીજી વાત જે છે, આ બધામાં એ આવે છે કે જ્યારે આ પ્રકારની વાતો કરે છે, એમાં સૌથી વધારે વિરોધ જે છે ને એ પાછો સ્ત્રીઓ માટે થઈને, સ્ત્રીઓ અમુક વિરોધ કરે છે. કારણ કે એવું કહે છે કે ભાઈ અમે આમ કર્યું છે ને, પહેલા આમ હતું ને, એટલે હવે તમારે પણ આવું જ રહેવું જોઈએ. પણ વી ઓલ આર ચેન્જિંગ ડે બાય ડે. આપણે ચેન્જ થઈ રહ્યા છીએ, આપણે વર્લ્ડની સશક્ત એક લોકશાહી તરફ જઈ રહ્યા છીએ. તો એમાં સેફટી સિક્યોરિટી એક બહુ મોટો માપદંડ હોવા જોઈએ, અને દરેક વ્યક્તિને પોતાની જે કંઈ પણ કરવું હોય એ પ્રમાણે મર્યાદામાં રહીને, બંધારણીય મર્યાદામાં રહીને એ અભિવ્યક્ત કરવાની છૂટ હોવી જોઈએ. તો આ બહુ મહત્વના આ બે મુદ્દા સાથે હું હવે પેલા મુદ્દા પર આવું છું કે જેમાં તમે ઇન્સેસ્ટની વાત કરી. સૌથી વધારે ઇન્સેસ્ટ રેપ્સ થતા હોય છે, અને ઓળખીતામાં પણ આ બધું બહુ થતું હોય છે. એની સાથે સાથે સ્ત્રીઓ જે છે, અને એક બીજો મુદ્દો આવે છે કે જે પીડિતા છે, એ પીડિતા પણ આ બધા મુદ્દાઓ શરૂઆતમાં જે એની સાથે જે કંઈ પણ થાય છે એમાં શરૂઆતમાં પીડિતા બોલતી નથી, પોતાની ભયના અને પોતાની બીકને કારણે કે હું કહીશ તો મારું કેવું લાગશે. એટલે એના માટે થઈને પણ આ મુદ્દા શરૂઆતમાં દબાયેલા રહે છે. બરાબર છે. આપણી સાથે કોલર જોડાઈ રહ્યા છે મુકેશભાઈ. જી મુકેશભાઈ, શું કહેવા માંગો છો આપ? મહિલાની સુરક્ષા એ જરૂરી છે, પણ તમારી દ્રષ્ટિએ મહિલાની સુરક્ષા માટે કેવા કેવા પગલા લેવા જરૂરી છે? જી સુઝાન, મહિલાઓની સુરક્ષાને લઈને કેવા કેવા પગલા લેવાના છે? આમાં બે રીતે છે. એક તો આગળ આપણે જે ભીમાની સાહેબે બી કહ્યું કે પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂથી કે બહેનોને પહેલાથી શીખવાડવામાં આવવું જોઈએ કે હવે તમારે આ જે ટચ છે, રિયલ ટચ કહેવાય કે પેલો ફેમિલી મેમ્બર માટે હું કહું છું, ફેમિલી મેમ્બરોએ પોતાની દીકરીને એઝ અ ફ્રેન્ડ રાખવી જોઈએ. એટલા માટે કે અગર એની જોડે કઈ થાય તો એ છોકરી આવીને તમને ખુલીને કહી શકે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સોસાયટી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આપણા છોકરાઓ છે તો લેટ અસ ટીચ ધેમ ટુ રિસ્પેક્ટ વુમેન, લેટ અસ ટીચ ધેમ કે બહેનો આમ તો આપણે દેવીઓ અને બધાના આઈડલની બહુ સરસ પૂજા કરીએ છીએ, તો આપણે એવું નથી માંગતા કે તમે બહેનોની પૂજા કરો, પણ એટલીસ્ટ લેટ અસ રિસ્પેક્ટ ધેમ એન્ડ ટ્રીટ ધેમ એટ પાર. આ થયું આપણું ફેમિલી, સોસાયટી અને દીકરીના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને અગર હું બીજા શું એમને પૂછ્યું કે કેવા સુરક્ષાના પગલાં લેવા જોઈએ, આપણે અત્યારે 10 દિવસથી વાતો કરી રહ્યા છીએ કે ભાઈ પોલીસે જલ્દી પકડીને, પરપેટ્રેટર્સને પકડીને પરફેક્ટ ઇન્વેસ્ટિગેશન કરાવીને, FSLના રિપોર્ટો મુકાવીને પરફેક્ટ કામ કરવું જોઈએ, જ્યુડિશિયરીએ જલ્દી આમાં આગળ વધીને ફાસ્ટ ટ્રેક કોર્ટ કરીને, ફાસ્ટ ટ્રેક કોર્ટ તો બહુ કોમન છે પણ હવે એટલે કેવામાં કોમન છે હજી થઈ નથી, અલગ વાત છે, જ્યુડિશિયરી શુડ ટેક સ્ટેપ્સ. એટલે આ બધું તો આપણે 10 દિવસથી ડિસાઈડ વિચારી રહ્યા છીએ, પણ આજની તારીખમાં બહેનને સક્ષમ બનાવવા મારે એવું કેવું છે કે તમારી બહેનને સેલ્ફ ડિફેન્સ શીખવાડો, તમારી બહેનોને શું કહેવાય આપણે હાઉ ટુ શું કહેવાય, જેને કે એક્ઝામ્પલ મને અત્યારે આપ્યો કે પેલો બસનો એક્ઝામ્પલ સરસ આપ્યો કે પેલો ગાળો બોલે છે, તો આજની તારીખમાં મારા ખ્યાલે ગાળો બોલવાની મને એવું એટલું બધું કંઈક વર્બલ એબ્યુઝ લાગતું નથી, એટલા માટે કારણ કે એ જ લેંગ્વેજ માણસો સમજે છે, એટલે મને એનો પ્રોબ્લમ નથી. અગર કોઈ તમને આમ ઉપરથી નીચે એમને જે કહું ને વિઝ્યુઅલ જોય તો આપણે બી આમ કરીને જોઈ શકીએ છીએ ને, આપણે શું કેમ શરમાવાનું? એ તમારે તમારી દીકરીઓને અને બહેનોને શીખવાડવાનું છે. બરાબર છે. આપણે ચર્ચાને ફરીથી આગળ વધારીશું, બીજા મુદ્દા ઉપર પણ ચર્ચા કરીશું. સાથે સાથે મહિલા સુરક્ષાને લઈને આપણે કેટલા જાગૃત બનવું જોઈએ અને અસલીમાં આપણે કેટલા જાગૃત છીએ એ વિશે આપણે વાત કરીશું. હાલ લઈએ એક બ્રેક.